સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા જોડાઈ ગયા છે. રુઝાન, જે રીતે આ ઘટના સામે આવી, આક્ષેપ અને પ્રતિઆક્ષેપ એકબીજા પતિ પત્ની એકબીજાની ઉપર કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારની ઘટના સામે આવી, શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો તમે અગર આ ભાઈનું સાંભળ્યું હોય તો એમને ખબર છે શું કીધું? મને તો એકદમ મગજ ફરી ગયું મારું કે એની માતા એક ત્રણ છોકરી જણની છે. અરે ભાઈ, એની માતા કેટલી જણની, તમે તારે શું જાય છે ભાઈલા પણ? એટલે ધેટ શોઝ ઇઝ મેન્ટાલિટી, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે મારા બેનને કેવું છે કે બેન, જ્યારે તમે જેટલું ડોમેસ્ટિક વાયલન્સ થતું તો તમે ચૂપ કેમ બેઠા? મારો પ્રોબ્લેમ જ આ છે લોકો જોડે કે તમે જ્યારે શું કહેવાય ઘરેલું હિંસા થાય છે તમે ચૂપ બેસો છો, ત્યારે એ વખતે તમે કમ્પ્લેન કેમ ના કરી કે ભાઈ આ મારો પતિ મને મારે છે? ત્રીજો પોઈન્ટ કે બેને જે ઘર છોડ્યું, ઘર તો બેનનું હક બને છે, એમના હસબન્ડનું ઘર છે, હક છે, શી ઇઝ અ મેરીડ વાઈફ, એટલે શી શુડ હેવ ટેકન સ્ટેપ્સ. કારણ કે મારે એ જ કેવું છે કે આ તો આમાં તો જેટલું મને આઈડિયા છે, નોલેજ, લોનો નોલેજ છે, આ 420 ધોકાધડીનો ગુનો બને છે. એટલે આટલી તરંચિત તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમને. ભલે અત્યારે આપણા તમારા ઝી મીડિયા થ્રુ આપણે એ બીજા લોકોને સમજાય કે તમારી જોડે થાય તો આવું જોજો ભાઈ, આ હેન્ડલ કરજો. કારણ કે આજની તારીખમાં, હવે આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી એવું થઈ રહ્યું છે કે આ જે બધા કિસ્સા હોય છે ઘરેલું, જે સ્પેશિયલી આ બધા કિસ્સા વધારે પડતા કોર ન્યુક્લિયર ફેમિલીઝમાં થઈ રહ્યા છે, કારણ કે કોઈ બીજું જોનારું કરવાનું ના. ભાઈએ બીજી એક સરસ વાત કરી કે મારા પોતાના મા બાપ ને ભાઈ તો શું કામ નાખે રાખે, કારણ કે તારે પેલા છેલ છલ્લા કરવા હોય તો તું ના જ રાખે ને. એટલે અત્યારની તારીખમાં આ થઈ રહ્યું છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા જે વેલ્યુઝ છે, હ્યુમન વેલ્યુઝ છે, ફેમિલી વેલ્યુઝ છે, આપણે ભૂલી રહ્યા છીએ, અને એટલે લીધે આ બધા પ્રોબ્લેમ્સ ચાલુ થઈ રહ્યા છે અને વી આર આપણે આખી સોસાયટીને બ્રેક કરી રહ્યા છીએ. રુઝાન, જે આ વેપારી હતા, જે પતિ હતા, જે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા, એમાં બે વાતો પણ, એક જે રીતે તમે પણ ઉલ્લેખ કર્યો, એક બીજી વાત જે સામે આવી રહી છે, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે મારી મિત્ર છે અને સારી મિત્ર છે અને મારી સાથે રહી રહી હતી, અને બીજી તરફ એવું પણ નિવેદન કરવામાં આવી રહ્યું છે કે મારી મિત્ર પણ 18 વર્ષથી ઉપરની છે, હું પણ 18 વર્ષથી ઉપરનો છે. આ બિલકુલ કોન્ટ્રાડિક્ટરી વાત સામે છે આવી રહી છે. સી, એ ભાઈ એવું કહેવા માંગે છે, હું તમને સમજાવું કે ધીસ આર કન્સેન્ટિંગ એડલ્ટ્સ કહેવાય આને, કે પેલી બી હરાજી ને આ બી રાજી. અરે પણ ભાઈ, આમાં મિયા બીવી રાજી ક્યાં કરે કાકાજી? ના આવે, કારણ કે તમે પરનેલા છો એટલે એની પર છેતરપિંડી લાગે. લેટ મી એક્સપ્લેન દેટ. અને 420 કે તમે તમારી મેરીડ વાઈફને ધોકો આપી અને જે બીજા બધા સંબંધો બાંધી રહ્યા છો એને ધોકાદડી કહેવાય? ઇટ કમ્સ અંડર આવર ઇન્ડિયન લો. આપણું કોન્સ્ટિટ્યુશન પ્રોટેક્શન આપે છે, આપણા હિન્દુ લો એને પ્રોટેક્શન આપે છે, એટલે આમાં કન્સેન્ટિંગ એડલ્ટ વાળો કેસ ના આવે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. હા, મેં મેબી હું અનમેરિડ છું, પેલો અનમેરિડ છે અને અમે બંને શું કે કન્સેન્ટ કરીએ તો એક અલગ વાત છે, આપણે એમાં નથી પડવું, એને પ્રાઇવેટ અફેર કહી દેવાય. પણ આ પ્રાઇવેટ અફેરમાં ના આવે, આ ધોકાધડીના ગુના બને છે. રુઝાન, જે રીતે ગઈકાલે